દેવાણી મારે માંગના છોડ પર કાપડનો વેપાર છે. જુનાગઢમાં છેલ્લા 11 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. રોજ સવારના પૂર્વમાં ડેમના રોડ ઉપર અને ડેમની ઉપર દાતારના રસ્તા ઉપર અને બપોર પછી અમે ભવનાથથી માંડી અને ગિરનારના 50-60 પગથિયા ઉપર અનેક વાંધો હોય છે. This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. અને એમાં અમને બહુ મજા આનંદ આવે છે અને કોઈ કપિરાજ ની કોઈ પણ જાતની ફરિયાદ અત્યારે અમને મળી નથી. વાંદરાઓ કેળા વધારે પસંદ કરે છે, બીજા બટેટા, આ બે વસ્તુ ખાસ વધારે, બાકી બિસ્કીટો, દાળિયા, સિંગ, એ તો બધા માણસો અલગ અલગ આવતો હોય, છોડાવતો હોય, પણ અમારે આ બે વસ્તુ પહેલેથી વધારે લાગી જતા. બસ જો આ બધા આ વન્ય પશુ ને આપણે પ્રાણીઓનું થોડું ઘણું ધ્યાન રાખતા રહેતો ઠીક છે, બાકી ગામમાં તો બધા ગાયો ને છોડાવતા જોઈએ, સ્વાભાવિક છે. આ એક વસ્તુ એમ થાય છે, આ બોલા પશુ છે, આયા તો ચાર તો અત્યારે સુકાઈ ગયા છે. અને આ પ્રશ્ન રહી એટલે અમને વસ્તુ છે એમ વિચાર આવ્યો એટલે નાખા છીએ કરીએ છીએ. જુનાગઢ દિવસ પછી એવું કાર્ય જતા રહી આવું ઠીક રહીએ, બીજું શું છે, બાકી અત્યારે ખોદવાનો એવા વ્યવસાયમાં ટાઈમ ફાળ્યો એ થયું કે આપણા માટે ભલે હાઈ જાય બધું ફેંકી દેવાનું. માણસ આના કરતા તો બધું ફેંકી દેવાનું છે, માણસ તો એક જ હવાના આવી ચડાવવા, બાકી જો ચડાવવાનું આ કાર્ય કરીએ એટલે આપણા માટે. અને ફેલ કાંઈ નથી પડતું, સમજી લેજો. અમે કાંઈ એક બટેટાવાળો રાખ્યો છે, ગમે એ ભાવ હોય તો આખો ચેલો ભરી દેવાનો, ફોન નો ટવાલે ભાવ નો થાય છે. એક વાંદરો હાથ છપાઈ ગયેલો હતો, એ વાંદરો એટલો વ્યવસ્થિત હતો ને, કાયદેસર બટેટા આપું ને એટલે 1.5 કલાક સુધી મારા એટલા જ એક એક હાથે બટેટા ગળો, પછી હાથ મારી હાથ આવતો હતો. અને ત્યાં સુધી આવા લોકો બધા આ બાબતમાં ધ્યાન દે તો બધા પશુ માટે બહુ સારું કહેવાય. એટલા બધાને બને પ્રેરણા મળે એવું આ કાર્ય કરવા દેવું. હનુમાન દાદાનો બીજો સત્ય એવું માનીને ચાલવાનું છે.